મામેરું ભર્યું છે તેવું કહી શકાય ત્યારે કેવા દ્રશ્યો કેવો માહોલ રહ્યા છે કારણ કે જે બનાસકાંઠાની જનતા પાસે ગેનીબેન ઠાકોરે જે મામેરું માંગ્યું હતું તે મામેરો અત્યારે ગેનીબેન ઠાકોર ભરાયું છે ને એક અલગ જ પ્રકારનો જે ઉત્સાહ છે તે આ મતગણતરી સેન્ટર પર જોવા મળી રહ્યો છે ગેનીબેન સમર્થકો છે તે અત્યારે ગેલમાં આવી ગયા છે અને ગેનીબેનના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ્યારે રેખાબેન આગળ ચાલી રહ્યા હતા ત્યારે

રોજાનની સાથે હવે પરિણામો પણ આવી રહ્યા છે સીટો એક બાદ એક ક્લિયર થઈ રહી છે કોઈ લખોની લીડથી જીતી રહ્યું છે તો કોઈ લખોના મતથી હારી પણ રહ્યું છે ભાજપને 400 તો દૂર 300 ના પણ ફાફા પડી ગયા છે એ પરિસ્થિતિ આજે જોવા મળી છે કોંગ્રેસ સંયુક્ત ભારતનું જે સપનું હતું

જે રીતે એક બાજુ બનાસકાંઠાના ના પરિણામ આવી રહ્યા છે પરિણામ પર સીઆર પાટીલ પણ નિવેદન આવ્યું પરંતુ સૌથી ચોંકાવનારા જે પરિણામો આવ્યા તે બનાસકાંઠાની બેઠક ઉપરથી આવ્યા કે જ્યાં ગેનીબેને બાજી મારી દીધી ખોળો ફેલાવ્યો હતો તેઓ જ્યારે પોતાની ઉમેદવારી નોંધાવા ગયા હતા જ્યારે પ્રચાર કરતા હતા ત્યારે મત માંગ મત માટે પણ તેઓએ કહ્યું હતું કે એકવાર વિશ્વાસ મૂકજો અને આખરે બનાસની જનતાએ ગેનીબેન ઉપર વિશ્વાસ મૂક્યો અને આજે ગેનીબેને

Huh. અને ત્રીજો પરિસ્થિતિ મહત્વ છે ચંદ્રાબાબુ નો રેકોર્ડ એવો છે કે જેની સાથે લોકસભા લડ્યા હોય એની સાથે ક્યારેય પછી સાથે રહ્યા નથી પણ જે રીતનો મેન્ડેટ છે એ મેન્ડેટમાં કદાચ ભારતીય જનતા પાર્ટી સત્તા નથી બનાવતી તો ઇન્ડિયા ગઠબંધન પાસે પણ એટલી

આ અહીંયા સુધી સુધી પણ પણ આંકડો આંકડો નથી નારા લાગતા હતા અત્યારે કેમ સાડા પાંચ સુધીમાં તે સૌથી મોટો સવાલ છે ઇન્ડિયા લાયન્સ બસો ઉપર આગળ જોવા મળી રહી છે ટક્કર જે જોવા મળશે તેવી કોંગ્રેસ તરફથી વારંવાર વાતો આવતી હતી અને એવી જ વાતો રૂપે આ પરિણામ અત્યારે સામે આવી રહ્યું છે બિલકુલ બસો સીટ પરંતુ જે હમણાં જ વાત કરી શ્રદ્ધાબેન પણ એમની સાથે છે કે આ ત્રણસો સુધી તમે નથી પહોંચી રહ્યા ચારસો નો ભલે નારો આપ્યો હોય સવાલ અહીંયા એ છે કે સરકાર કેવી રીતે બનશે અને શું જો એક વસ્તુ છે કે આપણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં જોઈએ તો એક લાંબો સમય આપણે જોયું હતું કે જ્યારે પ્રધાનમંત્રી નહેરુજી હતા પ્રધાનમંત્રી ઇન્દિરાજી હતા ત્યારે એબ્સોલ્યુટ મેજોરિટી કોંગ્રેસની હતી એના પછી અમારી ભારતીય જનતા પાર્ટીની એનડીની બાજપાઈ જે અમારા ફર્સ્ટ પ્રધાનમંત્રી બન્યા ત્યારે અમારી એબ્સોલ્યુટ બહુમતી નહોતી પણ એ સરકાર પણ ખૂબ સારી રીતે પાંચ વર્ષ ચાલી હતી એના પછી બે હજાર ચાર અને બે હજાર ચૌદની અંદર પણ કોંગ્રેસને પણ એપ્સોલ્યુટ મેજોરિટી નહોતી એ યુપીએ વન અને યુપીએ ટુ કરીને ચાલી હતી અને સિત્તેર વર્ષ પછી બે હજાર ચૌદની અંદર એક એવો ટાઈમ આવ્યો કે બિન કોંગ્રેસી જે સરકાર હોય ગેર કોંગ્રેસી સરકાર હોય જેને એબ્સુલુટ બહુમતી મળી હોય એ ભારતીય જનતા પાર્ટીને મળી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી બે હજાર ચૌદમાં મળ્યા સેમ એ રિપીટ બે હજાર ઓગણીસમાં થયું કે એપસોલ્યુટ બહુમતી મળી બરોબર છે હવે એ વસ્તુની સાથે તમે આજે જો તો આજે પણ અમારી સીટો ટુ હંડ્રેડ ફોર્ટી ફાઈવ ટુ હંડ્રેડ ફોર્ટી સિક્સ અને હજુ જે થઈ રહ્યું છે કાઉન્ટિંગ પણ એ રીતે હું જોઈ રહી છું બરોબર છે તો આજે પણ દસ વર્ષ પછી પણ એ જે લોકપ્રિયતાનો ગ્રાફ આપ જોઈ રહ્યા છો તો એ ક્યાંય ઓછો નથી થયો સીટો અમારી બિલકુલ સારી છે અને એનડીની સાથે તો એબ્સોલુટ અમને જે મેજિકલ ફિગર જોઈએ છે ટુ સેવન્ટી ટુ ગવર્મેન્ટ બનાવવાનો એ તો અમને ઓલરેડી મળી ગયો છે ત્રણસો તો દેખાઈ જ રહે છે ત્રણસોથી આગળ અમારું જે ગઠબંધન છે જવાનું જ છે એટલે કહું છું ચર્ચા થઈ રહી છે બધા જ જ છે કરવી જોઈએ કારણ કે અમે અમારો બેન્ચમાર્ક બહુ હાઈ સેટ કર્યો એક્ઝેક્ટલી અને અમારો બેન્ચમાર્ક ઓલરેડી બે હજાર ચૌદ અને ઓગણીસમાં માં હાઈ ગયો હતો એનાથી આગળ એક હાઈ બેન્ચમાર્ક સેટ થયો હતો તો અમારી જે કોમ્પિટિશન છે ને એ બીજેપી અને એનડીએ ની કોમ્પિટિશન ખુદ અમારી સાથે હતી

હજી એ રેકોર્ડ તો તમારા નામે જ રહેવાનો છે એટલે રેકોર્ડ કરવા છતાં બી અમે પણ એ વખતે પણ અમે ક્યાં ચપ્પી વગર નતા કે ચારસો પાર આવશે જનતા અમને આપે છે અને એ રેકોર્ડ હજુ પણ લોકોના છે અહીંયા પણ જયારે અમારો રેકોર્ડ હતો ત્યારે અમે એમનું નતું કીધું અમારો કોઈ અહંકાર પણ નતો પણ જ્યારે આપણે એવું કેતા હોય કે એકસો માંથી એકસો આવશે અહીંયા મારી અને અમે બધામાં જીતવાના છીએ અને પછી તમારે દોઢસો આવે તમે રેકોર્ડ તોડ્યો એટલે અહંકારની વાત જ્યારે પણ કોઈ કરતું હોય ત્યારે ઘરે બેસવાની કામ એ જનતા કરતી હોય છે ને એવો તે સ્પષ્ટ દેખાયું છે મોદી ગેરંટીને નકારી મોદી મેજિક નકાર્યું મોદી લહેરને નકારી એટલે મોદી જે બ્રાન્ડ હતી આખી બ્રાન્ડને અત્યારે ખરેખર નૈતિકતાથી હાર સ્વીકારવી જોઈએ મોદી સાહેબે અને કેવું જોઈએ કે હું નિવર્તમાન પ્રધાનમંત્રી હતો અને હવે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી થઈ ગયો છું સ્વીકારવું પડશે અને બીજી એટલે બીજી વાત કે અત્યારે અત્યારે ગઠબંધનની છે આ ગઠબંધનની આ સરકાર જેવું અત્યારે હાલમાં છે સ્પષ્ટ બહુમત તમને નથી એટલે સરકારે તમને લોકોએ તમને નકારી કાઢે છે સમગ્ર દેશથી નકારી છે ખાલી ગુજરાતથી નહીં ગુજરાતમાં પણ જે કહેવામાં આવતું કે પાંચ પાંચ લાખની લીડ ગયા વખત કરતાની લીડ આ વખતે ઓછી છે જ્યાંથી વડાપ્રધાન ઇલેક્શન લડે છે ત્યાં આપણે એમની લીડ છે એટલે એમની જે લોકપ્રિયતા છે એ ધીરે ધીરે તળીએ આવી ગઈ છે સંધ્યાબેન અધિકારો પડતી કે જે પોતાની જાતને સૌથી જૂની પાર્ટી કહે છે રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પોતાને આ દેશની રાષ્ટ્રીય નેશનલ પાર્ટી છે એ પોતે હજુ સો સીટમાં બી નથી ને અત્યારે હમણાં બસો પિસ્તાળીસ આવી ગયા છે એટલીસ્ટ એમના કરતા એકસો પિસ્તાળીસ વધારે છે સી અહંકાર આમનો બોલે છે મેં તમને શું કીધું કે અમારા માટે સૌથી વધારે આજે ચિંતન મનન કરવાનો એક જ પ્રશ્ન છે કે અમે અમારો બેન્ચમાર્ક ખાઈ રાખ્યો છે અને હું ફરીથી શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીને કોટ કરું છું કે ભારતીય જનતા પાર્ટી કા કાર્યકર્તા

એનું જે આંદોલન છે પાંચસો વર્ષ જૂનું આંદોલન છે પાંચસો વર્ષથી પચીસ પેઢીઓ ખૂપી ગઈ છે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ઓગણીસો સુડતાલીસ પછી એકમાત્ર પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી જેને આંદોલન ને ખુલ્લે આમ ટેકો આપ્યો છે હતો માં જયારે અમે આવ્યા હતા ત્યારે અમારી પાસે સત્તા નહોતી તો અમારે અમારા પોલિટિકલ એસ્પિરેશન વિચાર દેખાડવા પડે ત્યારે પંડિતજીની અંત્યોદય સુધી જવાની વિચાર હતી કે હર ખેત કો હર હાથ કો કામ અને પોલિટિકલ એસ્પિરેશન એ હતી કે જા હું મુખર્જી વો કાશ્મીર અમારા એને ભવ્યાથી ભવ્ય રામ મંદિર બનાવીશું આ બધા જ કામો બે હજાર ચૌદ અને બે હજારની ઓગણીસની થમ્પિંગ મેજોરિશન અમે કર્યા છે

આ એક કેડર બેઝ પાર્ટી હતી સામૂહિક નેતૃત્વથી ચાલતી પાર્ટી હતી તમામ કાર્યકર્તાઓ જે છે એ કાર્યકર્તાઓના પરસેવાથી આગળ વધતી પાર્ટી હતી જેમાં કાર્યકર્તા પહેલાં હતા અને નેતા પછી હતા એ પાર્ટીના બે હજાર ચૌદના એજન્ડા ઉપર અઢાર લોકોનો ફોટો હતો એમાં દીનદયાળ ઉપાધ્યાય હોય શ્યામા પ્રસાદ મુખરજી હોય વાજપેયી અડવાણી બધાના ફોટા હતા બે હજાર ને ઓગણીસની અંદર ચાર ફોટા થઈ ગયા આ વખત માત્ર એક ફોટો થઈ ગયો તો જે કેડર બેઝ પાર્ટી હતી એ પાર્ટી વ્યક્તિ બેઝ પાર્ટી થઈ ગઈ અને એ પાર્ટી એ વોટ પણ વ્યક્તિના નામે નામે માગ્યાના બદલે એના કારણે જે કાર્યકર્તા હતો એ કાર્યકર્તા આની અંદર મારું મહત્વ કેટલું જો મારે મોદી સાહેબના નામે જ જીતવાનું હોય કે મોદી સાહેબના નામે જ જે છે એ રાજનીતિ કરવાની હોય તો એની અંદર મારા પોતાનું જે જનસમર્થન છે કે મારું પોતાનું જે કામ છે એ ક્યારે બોલશે એક તો એ એ એ વાત આની અંદરથી પ્રસ્થાપિત થાય બીજી વસ્તુ છે કે એકના મુદ્દાઓ ચાલતા નથી જે તમે હિન્દુત્વની વાત કરો બધાને જ ખબર છે ભારતીય જનતા પાર્ટી એટલે હિન્દુત્વની આઈડિયોલોજી વાળી પાર્ટી હવે એને વારંવાર એની માળા ના જ આપવાની આખી ચૂંટણીમાં આપણે જોઈએ તો માત્ર ને માત્ર જે છે મુદ્દાઓની ચર્ચાના બદલે તમારી કોઈક ભેંસ લઈ જશે કોઈક તમારું મંગળસૂત્ર લઈ જશે તમારું આરક્ષણ ખેંચીને મુસલમાનોને આપી દેશે આ બધા એટલે એમાં જનતાને એમ લાગ્યું કે આમાં મારી વાતો ક્યાં થઈ રહી છે એટલે એક ત્યાં એની ઇફેક્ટ આવી ત્રીજી વસ્તુ એ થઈ કે જે તમારી સામેના લોકો હતા એમાં બધાને એક સાથે પ્રતાડિત કરવામાં આવ્યા કોઈને છોડ્યા નહીં આના ઉપર બી સીબીઆઈની રેડ પેલા ઉપર સીબીઆઈ રેડ એટલે તમારા દુશ્મનોને ભેગા કરવાનું કામ જ તમે કર્યું જે છૂટા છવાયા હતા અને એ જ તમારી તાકાત હતી એના બદલે તમે એ લોકોને બધાને એકત્રિત થવાનો મોકો આપ્યો અને બધા ભેગા થયા હવે તમે જો ઉત્તર પ્રદેશની અંદર અને મોદીની બ્રાન્ડ હિન્દુત્વ સુધી ભારતીય પરિણામ શું ખબર નથી ભારતીય જનતા હા તો ભારતીય જનતા પાર્ટી ત્યાં નરેન્દ્ર મોદી જેના નામ ઉપર ને જેની ગેરંટી ઉપર પાર્ટી લડીએ દોઢ લાખ થી વધારે બહાર નથી નીકળી એની પોતાની લીડ ત્રણ લાખ ઘટે છે તો આ એક બહુ મોટો સંકેત છે કે જ્યારે રાજનીતિની અંદર તમે સામૂહિક નેતૃત્વને ખતમ કરો તમારી પાર્ટીમાં પણ અને સમાજમાં પણ અને એક વ્યક્તિના નામે એટલે પ્રમુખશાહી પદ્ધતિ લોકશાહીમાં દાખલ કરો અને પ્રેસિડેન્શિયલ રૂલની જેમ તમે ચૂંટણી લડો એનો મુદ્દો એવો છે કે ભઈ પૂજા તો અમે કરીશું પણ પેટ તો પહેલા ભરો તમે તો પછી પછી આગળ કઈક થાય પૂજા વગર ભૂખા પેટે એના કરતા શું થાય કેન્ડિડેટ બેઝી આ ગેનીબેન કેમ જીત્યા ત્યાં કોંગ્રેસ જીતી તેના કરતા ઉમેદવાર વનમેન આર્મી

આખા ગુજરાતની અંદર અમને એક સીટ અમે જીત્યા છીએ પણ અમને એમ લાગે છે કે ગુજરાતમાં અમે જીત્યા છીએ અને એ વિજય બનાસકોઠા જિલ્લાના ગરીબમાં ગરીબ નાનામાં નાનો ગામડામાં છેવાડામાં રહેતો જે મતદાતા છે એમનો વિજય છે અને આ બનાસકોઠા જિલ્લાની અંદર મહિલા ઉમેદવાર તરીકે સંસદ સભ્ય તરીકે ગેનીબેન ચૂંટાઈને આવ્યો છે જે દિવસે અમને ટિકિટ જાહેર થઈ ત્યારથી ગેનીબેનનું મોમેરું ભરવાની ચર્ચાઓ થતી હતી બનાસકોઠા જિલ્લાએ હસી ખુશીથી થી પૂરા હિંમત થી મોમેરું ભર્યું છે અને આગળ પણ એમ ગેનીબેન પરત વિશ્વાસ છે કે બાકી રહેલો કે જે પરમાં જે કામ અધૂરા હશે ગેનીબેન કરવા પડતે એ લોકો પણ અમારા પ્રત્યે લાગણી છે ને અમારા એ લોકો માટે વિશ્વાસ છે ગેનીબેન એવું કહ્યું હતું કે રેખાબેન સામે ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ બનાસ ડેરી અને બનાસ બેંક સામે ચૂંટણી લડી રહ્યા છે આજે એમનો આ વિજય થયો છે આ વિજયને આપ કઈ રીતના ગણો છો ગેનીબેન એકલા નતો બનાસ બનાસકાંઠા જિલ્લો વધુ કહેતો હતો એક બાજુ બનાસ ડેરી હતી એક બાજુ બનાસ બેંક હતી એના સમયે બનાસકોઠાનો જંગ છેવાડામાં છેવાડા બેઠેલી જે મતદાતાઓ છે એ બધા જ બનાસકાંઠાવાસીઓ ચૂંટણી લડતા હતા કેમ કે એક બાજુ બનાસ બેંકને બનાસ ડેરી હતી એમના સમય આખો જ બનાસકોઠા જિલ્લો હતો અને છેવટે હસી ખુશીથી બનાસકોઠા જિલ્લાનો આજે વિજય થયો છે

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના વિજય અપાવીશ મોદી સાહેબે એવા સમયે મને છોટી બહેન કહી હતી કે જ્યારે મેં મારો ભાઈ વીસ દિવસ પહેલા ગુમાવ્યો હતો અને એવા સમયે જ્યારે મોદી સાહેબે મને છોટી બહેન કીધું ત્યારે એમનું જે પીઠ પણ મને લાગ્યું એમણે જે ભાઈ તરીકેની ભૂમિકા ભજવી હતી એના કારણે જનતાએ ભરોસો મૂકીને મને વિજય બનાવી છે પંચવાલના તમામ કાર્યકરોને જીત છે જે ધૂમ નબકા તડકામાં પણ જે મતદાન કર્યું છે મને નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરો ત્રીજી વાર વડાપ્રધાન બનવાના છે ત્યારે સૌથી વધુ મતદાન કરી પંચમહાલ ની જનતા જે નક્કી કર્યું છે નિશ્ચિત કર્યું છે તમે જે જોયું છે આજે લીડ છે એ તમામ કાર્યકર્તાઓની મહેનત નું ફળ છે બિલકુલ તો આગળ વધીએ શ્રદ્ધાજી મારો સવાલ આપને છે બે હજાર ચૌદમાં જે નામ પર ઇલેક્શન થયું બે હજાર ઓગણીસમાં